ભાઈઓ બેનો હમણાં ભૂપેન્દ્રભાઈ વર્ણન કરતા હતા પંચશક્તિના આ વિકાસના પાંચ સંકલ્પ પાયો મજબૂત કર્યો છે અને પાંચ સંકલ્પ હિમાલયની તાકાતથી આજે ગુજરાતને આગળ વધારી રહ્યા છે પહેલો સંકલ્પ જનશક્તિ શક્તિ જલ શક્તિ શક્તિ અને રક્ષા શક્તિ આ પાંચ સંકલ્પના સ્તંભો પર આ ગુજરાતની ભવ્ય ઇમારત મજબૂતી સાથે મક્કમતા સાથે નવી ઊંચાઈઓ સર કરી રહી છે ભાઈઓ અને 20-25 વર્ષ પહેલા આપણો શું હાલ હતા ભાઈ યાદ છે કે કેવા હાલ હતા અરે ગુજરાતના વર્તમાન જે વીસ પચીસ વર્ષની ઉંમરના જવાનિયાઓ છે ગુજરાતના જે હવે ફૂલકાઓ જન્મી રહ્યા છે ને એ બધા તો ભાગ્યશાળી છે કે એમને એમના વડીલોએ જે મુસીબતો જોઈને એ મુસીબતો એમના નસીબમાં નથી અબા દીધી આપણે પૂરી તાકાતથી એ મુસીબતોની માંથી મુક્તિ માટેનું અભિયાન ચલાવ્યું આજે આ કાર્યક્રમમાં હું જોઉં છું રસ્તામાં જોતો તો ખૂબ મોટી સંખ્યામાં યુવકો યુવતીઓ ઉભા હતા મારા યુવા સાથીઓને મારે યાદ દેવડાવવું છે તમને યાદ છે ભાઈઓ ત્યારે ઘરમાં પૂછી જોજો વીસ પચીસ વર્ષ પહેલા આપણા ગુજરાતની આપણા જામનગરની અને આખા કાઠિયાવાડના હાલ શું હતા અહીંયા ખેતરમાં પાણી માટે બલખા મારવા પડતા હતા અરે બાળકો તરસ્યા થયા હોય ને તો માને ગડુલો લઈને ત્રણ ત્રણ કિલોમીટર દૂર જવું પડતું હતું એ દિવસો આપણે જોયેલા છે ભાઈ અને આજે સ્થિતિ કેવી પલટાણી છે એટલે દુઃખ યાદ ના આવે કલાકો સુધી ટેન્કર આવશે નહીં આવે આવે તો એની લાઈનમાં ઉભા રહેવાનો અને એમાં ઘણી વાર ટેન્કર પાસે પહોંચીએ ત્યાં સુધી પેલો ક્યાંક પાણી ખાલી થઈ ગયું છે આ દશામાં આપણે જીવેલા લોકો છીએ આખા કાઠિયાવાડ આ દશા હતી અમારા યુવાનોને તો એ જાણીને પણ આશ્ચર્ય થશે કે એક જમાનો એવો હતો મને બરાબર યાદ છે ત્યાર તો હું રાજકારણમાં નહોતો પણ એકવાર મેં એક છાપામાં ફોટો જોયો હતો અને મજા એવી ફોટો જામનગરનો હતો અને ફોટો કયો હતો ગુજરાતના એ વખતના મુખ્યમંત્રી જામનગર આવ્યા હતા ખાસ શેના માટે એક પાણીની ટાંકીના ઉદ્ઘાટન માટે અને એ પાણીની ટાંકીના ઉદ્ઘાટનના સમાચાર પહેલા પાના ઉપર છાપામાં છપાણા હતા અને આજે મારા એક પ્રવાસમાં ભૂતકાળમાં ગુજરાતનું જે બજેટ હતું ને એના કરતા વધારે મૂલ્યના પ્રોજેક્ટના લોકાર્પણ અને શિલાન્યાસ કરી રહ્યો છું ભાઈઓ આ બદલ આવ્યો છે આ મારા જુવાનીઓ આમાંથી ખબર પડશે કે ગુજરાતને હવે આપણે કોઈ પણ કાળે આગળ જવાની ગતિ રોકાવા નથી દેવી આપણે હવે ઊંચા જમ્પ તરફ આગળ વધવાનું છે અને આપણે માથું ઊંચું કરીને નીકળવાનું છે ભાઈ